भारतीय राष्ट्रीय कांग्रेस ना स्थापना दिन नी कराई उजवणी। राष्ट्रीय कांग्रेस पक्ष ना राष्ट्र ध्वज ने फरकावी आपी सलामी। राष्ट्रगीत नु गान कर्या बाद स्थापना दिन नी कराई पूर्णाहुति। गोकुल ग्लोबल यूनिवर्सिटी नो योजायो प्रथम पदवीदान समारोह। मुख्यमंत्री ए प्रतिभावान छात्रों ने गोल्ड मेडल थी कर्या सम्मानित। स्टडी इन गुजरात मा हवे विश्व भरना विद्यार्थियों आवे छे अभ्यास अर्थे गुजरात मा। यूनिवर्सिटी संलग्न कॉलेजों की परीक्षा नो थयो आज थी प्रारंभ। कोरोना वायरस की महामारी ने लईने यूनिवर्सिटी द्वारा 3 सेशन में परीक्षाओं करायो आयोजन। कॉलेज खाते सैनिटाइज नी टनल मुकी विद्यार्थियों करायो स्कैनिंग। नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। हवे समाचार विगतवार। भारतीय राष्ट्रीय कांग्रेस पक्ष नो 28 डिसेम्बर ना रोज 136मो स्थापना दिवस अने साथे साथे कांग्रेस सेवा दल नो 98मो स्थापना दिन होवाथी पाटण जिल्ला कांग्रेस कार्यालय खाते तेनी उजवणी करवामां आवी हती। भारतीय राष्ट्रीय कांग्रेस पक्षना स्थापना दिन ने लई पाटण जिल्ला कांग्रेसना सीनियर आगेवानो, धारासभ्य, तालुका, जिल्ला अने पालिकाना चूंटायेला प्रतिनिधिओ कांग्रेसना ध्वजने फरकावी तेनी मानभेर सलामी आपवामां आवी हती अने त्यारबाद राष्ट्रगीतनुं गान करी भारतीय राष्ट्रीय कांग्रेस पक्षना स्थापना दिननी उजवणी करवामां आवी हती। आ प्रसंगे प्रदेश कांग्रेस ओबीसीना महामंत्री रणजीतसिंह ठाकोरे समर्पित अने सन्निष्ठ कार्यकरो अने देशवासीओने शुभकामनाओ पाठवी हती अने कांग्रेस पक्षनी विचारधारा राष्ट्र निर्माण अने देशहितमां होवानुं जणावी आझादीनी चळवळ होय के आझादी पछी अखंड भारतना निर्माण माटे कांग्रेस पार्टीए खूब ज योगदान आप्युं छे। जळ एज જીવનને અનુરૂપ નર્મદા પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટો કોંગ્રેસના શાસન દરમિયાન મૂકી દેશના રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું છે। તદઉપરાંત આરોગ્ય, શિક્ષણ, સહકારી ક્ષેત્રો, માર્કેટયાર્ડો અને દેશની સુરક્ષાની 3 પાંખોને મજબૂત કરવા આધુનિકરણ હોય તે બાબતે પણ કોંગ્રેસનો સિંહ ફાળો હોવાનું જણાવી આજની સરકારમાં સહકારી ક્ષેત્ર વેચવાના આરે આવી રહ્યા હોવાનું જણાવી કંઈક આ રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। 28 ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના 136મા સ્થાપના દિવસ નિમિત્તે અને દેશનું બળ સેવા દળ એના 98મા સ્થાપના દિવસે સમર્પિત અને સનિષ્ઠ કાર્યકર અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું। 136 વર્ષ જૂની પાર્ટી, આ પાર્ટીની વિચારધારા રાષ્ટ્ર નિર્માણ અને દેશ હિતમાં સક્રિય ભૂમિકા ભજવતી આવી છે। જ્યારે દેશ ગુલામીની જંજીરોમાં હતો ત્યારથી એની આઝાદીની ચળવળ હોય, દેશ આઝાદ થયો હોય અને દેશ આઝાદ થયા પછી અખંડ ભારત હોય, અખંડ ભારતની નેમ ધરાવતી હોય તો કોંગ્રેસ પાર્ટી ધરાવે છે। આજે કહેતા આનંદ થાય છે કે આટલી જૂની પાર્ટી દેશ આઝાદ થયા પછી સુકાન સંભાળ્યું ત્યારે જળ એ જીવ એને લઈ અને નર્મદા પ્રોજેક્ટ દેશની અંદર અમલ મૂક્યો, આવા અનેક પ્રોજેક્ટો અમલમાં મૂક્યા છે એને હાલ વર્ણવા જવું તો 1 વર્ષ લાગે, 365 દિવસ લાગે, પણ હું આપને આછી પાખી ઝાંખી પ્રજાજોગ સંદેશો આપું છું કે કોંગ્રેસ પાર્ટીએ નર્મદા પ્રોજેક્ટ હોય કે આપણી દેશની સુરક્ષાના 3 પાંખોને મજબૂત કરવા માટે આધુનિકરણ હોય, આરોગ્યની સેવાઓ હોય, શિક્ષણની સેવાઓ હોય, અન્ન સુરક્ષા ધારો હોય, સહકારી ક્ષેત્રે ડેરીઓ હોય, ડેમો હોય કે માર્કેટયાર્ડો હોય, આ તમામ સુખ સુવિધાઓ કોંગ્રેસ પાર્ટી
ની એક સિદ્ધિ ઉપલબ્ધ છે. જ્યારે સામે આ 60-70 વર્ષના જતન ને હાલની સરકાર એક પતનના માર્ગે દોરી રહી છે, એરપોર્ટોની આજે લણણી કરી રહી છે, જે તે સંસ્થાઓ સહકારી ક્ષેત્રો વેચાણના આરે આવીને ઊભા છે, વેચાઈ રહ્યા છે. આ માટે પ્રજાજોગ સંદેશો આપું છું કે કોંગ્રેસ વિચારધારાને બંધાવી રહો અને દેશના નિર્માણ અને રાષ્ટ્રહિતમાં આપ સહકાર આપો એવી હું પ્રજાજોગ સંદેશો પાઠવું છું. જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સ્થાપના દિન નિમિત્તે દેશવાસીઓને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની શુભકામનાઓ પાઠવી હતી. આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 136મો સ્થાપના દિન નિમિત્તે હું શંકરજી ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ વતી તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું. જય કોંગ્રેસ. પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી હાડથી જાવતી ઠંડી પડી રહી છે. ત્યારે સરસ્વતી નદીના પટ આગળ આવેલા ખેતરોમાં આજરોજ વહેલી સવારે હિમવર્ષા થઈ હોય તેમ ખેતરોમાં સફેદ ચાદર જોવા મળી હતી. આ હિમવર્ષાને કારણે પડેલા વાહનો પર પણ હિમપાત થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, જેથી ખેતરોમાં જગતના તાતે વાવેલા મહામુલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ પણ ખેડૂત સેવી રહ્યો છે. આ વિસ્તાર રેતાળ પ્રદેશમાં હોવાથી હિમવર્ષાની વધુ અસર સર્જાઈ હોવાનું ખેડૂતે જણાવી ખેડૂતને થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી. અન્ય એક ખેડૂતે હિમવર્ષા થતા ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હોવાનું જણાવી રવિ પાકોમાં ખેડૂતો આ હિમપાતને લઈ નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ઓમ શાંતિ. આજે હું સવારે મારા ખેતરમાં વહેલો ઉઠીને જ્યારે બહાર ફરવા નીકળ્યો ત્યારે સવારે 5:30-6ના ગાળામાં થોડું અંધારું ભળભાગળું હતું. ત્યારે તો મેં જોયું કે ખેતરમાં ચાદર ઉપર બરફ આવી ગયો હતો, સ્કૂટર ઉપર થોડો ઝાકળ જેવો એક પટ લાગ્યું. ત્યારે મેં જોયું ખેતરમાં એરંડા, ઝાલર, પાપડી આ પાકોને નુકસાન થયું. તરત જ મનમાં થઈ ગયું અને આ ખેડૂતો માટે અમારા નદીપટ વિસ્તાર જોડે સરસ્વતી નદી હોવાથી, રેતાળ પ્રદેશ હોવાથી થોડો બીજે વધારે અસર થઈ છે એવું મને લાગે છે. અને ખેતીના પાકને ખૂબ નુકસાન થશે અને આ નુકસાનનું જો યોગ્ય રીતે સરકારમાં રજૂઆત થાય તો વળતર. એટલે મેં એક ભાઈ મિત્રોને વાત કરી એટલે એમને કહ્યું કે આપણે મીડિયામાં કહીએ. તો મેં કીધું કે બરાબર, વાંધો નહીં. એટલે મીડિયા સમક્ષ આવી રીતે હું રજૂઆત કરું છું અને સરકારશ્રીને પણ વિનંતી છે કે એકવારનું ફરી વિસ્તારનો અંકન કરીને એમનું મૂલ્યાંકન કરી ખેડૂતોને થોડો ફાયદો થાય એવા પ્રયત્ન થાય. ઓમ અનાવાડા સીમની અંદર સરસ્વતીના પટની આગળ ફાર્મ ધરાવતા મહેશભાઈ પટેલ, એમના ખેતરની અંદર એટલે કે મારા ખેતરની અંદર કે બરફનું વરસાદનું થોડું આગમન થયું અને ખેડૂતોનું નુકસાન પણ અતિભાઈ થવાની સંભાવના છે કે આ જે બરફ પડ્યો સવારે ઉઠીને જોયું 7 વાગે તે એની અંદર બરફની ચાદર જેવું છવાઈ ગયું, એવું વાતાવરણ છવાઈ ગયું અને રવિ પાકોનું નુકસાન પણ થશે એવી ચિંતિત ખેડૂતો કરી રહ્યા છે. જય કિસાન, જય જવાન. પાટણથી રાજકોટ વચ્ચે સૌરાષ્ટ્રની એસટી બસનો પાટણ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 2.5 વર્ષના લાંબા ગાળા બાદ સૌરાષ્ટ્રને જોડતી એક્સપ્રેસ બસ શરૂ થતાં મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ બસમાં રાજકોટ જવા માટેનું બસ ભાડું 169 રૂપિયા જેટલું નક્કી કરવામાં આવ્યું છે અને આ બસ બપોરના 1 વાગે પાટણથી રાજકોટ જવા માટે ઉપડે છે, જ્યારે સવારે 5:30 કલાકે રાજકોટથી રિટર્ન પાટણ આવવા આ જ બસ આવતી હોવાનું પાટણ ડેપોના કર્મચારી કેતનભાઈએ જણાવી 2.5 વર્ષ બાદ સૌરાષ્ટ્રને જોડતી એક્સપ્રેસ બસ શરૂ થવાનું જણાવ્યું હતું. લોકલાગણીને માન આપી પાટણ ડેપો મેનેજર દ્વારા આજથી પાટણથી રાજકોટ નવો રૂટ ચાલુ કરવામાં આવે છે. પાટણથી છેલ્લા લગભગ 3 વર્ષથી સૌરાષ્ટ્ર જવા માટે એક પણ બસ નથી, સીધી બસ જે આજથી ચાલુ કરવામાં આવી છે, જેનાથી પાટણના ગામના તેમજ આજુબાજુના વિસ્તારમાં હર્ષની લાગણી પ્રસરી છે. કેટલા વાગ્યાનો ટાઈમ છે ને શું ભાડું? પાટણથી 1:30 વાગે અને રાજકોટથી 5:30 વાગે રિટર્ન આવશે. કેટલું ભાડું કેટલું છે? પાટણથી રાજકોટનું ભાડું 169 રૂપિયા.
ઉત્તર ગુજરાતના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિભાવાન છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના રોલ મોડલ, બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનેલા ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીના સ્ત્રોત સંશોધન શિક્ષણ દ્વારા સ્કિલ્ડ ઉર્જાવાન એક્સપર્ટ યુવાનો તૈયાર કરવાના છે. શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરી યુવા પેઢી રાષ્ટ્ર નિર્માણ, ચારિત્ર્ય ઘડતર અને સૌ સુખી તો સુખી આપણેના ભદ્રભાવથી સમાજમાં પદાર્પણ કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ગુજરાતને વિશ્વકક્ષાનું જ્ઞાન યુવાનોને ઘર આંગણે આપવાની વ્યવસ્થા વિકસાવી છે. જ્યારે કોંગ્રેસના સમયમાં 9 યુનિવર્સિટીઓ હતી, જે આજે 77 યુનિવર્સિટી સાથે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ વૈશ્વિક જ્ઞાન પીરસી રહી છે. સ્ટડી ઇન ગુજરાતમાં હવે વિશ્વભરના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા આવી રહ્યા છે. જીવનની દરેક પગલે વિદ્યાર્થી ભાવ દાખવી સારું ગ્રહણ કરવાની, સારું શીખવાની વૃત્તિ જ આત્મનિર્ભર ભારત અને ભારત માતા જગત જનની બને તે સ્વપ્ન સાકાર કરવાનું આહ્વાન કર્યું હતું. ઉત્તર ગુજરાતમાં આ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી શિક્ષણ સેવાની જે જ્યોત પ્રગટાવી રહી છે તેને પ્રોત્સાહિત કરતા મેડિકલ કોલેજો માટે પણ આહ્વાન કર્યું હતું. ભારત માતાની જયનો મતલબ આ દેશ વિરોધી તમામ વિચારધારા, પરિબળો, ભ્રષ્ટાચારથી માંડી અને દુરાચાર સુધીના બધી વ્યવસ્થાઓને એક પડકાર આપીએ છીએ આપણે કે અમે આ ચલાવવા માગતા નથી. અને એટલા માટે ભારત આત્મનિર્ભર બને, ભારતની ભવિષ્યની પેઢી એ દુનિયાના લોકો સામે આંખમાં આંખ મિલાવીને આપણે એ યુવાન બધી પડકારો ઝીલતો થાય, ચેલેન્જ ઝીલતો થાય અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે, એ આપણે આત્મવિશ્વાસ ઊભો કરવા માગીએ છીએ. અને આજે દેશમાં એક સુંદર વાતાવરણ બન્યું છે. નરેન્દ્રભાઈ અને એમની સરકાર વર્ષો પછી આ નવી શિક્ષણ નીતિ લાવી રહ્યા છે. સંશોધનો, સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આ બધી વસ્તુ એ આવનારા દિવસોના પડકારો ઝીલવા માટે યુવાનો સમક્ષ સ્કિલ ઇન્ડિયાથી માંડી ને આપણે લોકોને ટેકનોલોજીનો ઉપયોગ કરતા કરીએ અને ભારત પોતે ટેકનોલોજી બિલ્ડઅપ કરે, ભારત નવા સંશોધનો કરે, ભારતનો યુવાન જોબ સીકર નહીં જોબ ગીવર બને, બીજાને નોકરી આપતો થાય, નોકરી માટે ફાફા મારતો નહીં, આ પ્રકારના એક આત્મવિશ્વાસ વિશ્વાસવાળા વાતાવરણમાં આપણે પસાર થઈ રહ્યા છીએ. અગાઉ કોંગ્રેસના શાસન વખતે 9 યુનિવર્સિટીઓ ગુજરાતમાં હતી, આજે 77 યુનિવર્સિટીઓ બનાવી છે. આપણે છેલ્લા 2 દાયકામાં કરી છે. ગોકુલ યુનિવર્સિટીને પણ મંજૂરી અમારી સરકારે આપેલી. અમે નક્કી કર્યું છે કે વધુ ને વધુ વિશ્વવિદ્યાલયો બને, વધુ ને વધુ યુનિવર્સિટી એ પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે અને ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતની બહાર એને જવું ન પડે, તમામ પ્રકારની ફેકલ્ટી અહીંયા અવેલેબલ હોય. અને આપણે એક જેને કહીએ કે પર્ટિક્યુલર સબ્જેક્ટને લઈને યુનિવર્સિટીઓ ઊભી કરીએ છીએ. આ ગુજરાત એ એવું રાજ્ય છે, નરેન્દ્રભાઈએ જે કલ્પના કરી છે કે ગુજરાત એક ઇન્સ્ટિટ્યુશનલ આ ઉત્તર ગુજરાતનું નામ રોશન કરે, સિદ્ધપુરનું નામ રોશન કરે, એવી શુભકામના. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જીઆઈડીસીના ચેરમેન અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી વર્ષો પહેલા સિદ્ધપુરમાં માત્ર એક જ કોલેજ હતી. અહીંના વિદ્યાર્થીઓને બીજા શહેરમાં અભ્યાસ અર્થે જવું પડતું હતું, પરંતુ રાજ્ય સરકારની સહાય અને માર્ગદર્શનથી ઋષિમુનિઓની આ પવિત્ર ભૂમિ સિદ્ધપુર આજે શિક્ષણનું ધામ બન્યું છે. ગુજરાતના લોકલાડીલા નિર્ણાયક સરકારના, પ્રગતિશીલ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ગુજરાતના શિક્ષણ મંત્રી, અમારા પરિવારના વડીલ એવા આદરણીય મોરબી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ,
રાજ્યસભાના સભ્ય, અમારા ફેમિલી મેમ્બર એવા મુરબ્બી શ્રી નરહરિભાઈ અમીન સાહેબ, જેમના માટે ઉત્તર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે, એવા આદરણીય મુરબ્બી શ્રી કેસી પટેલ સાહેબ, આ વિભાગના જાગૃત સંસદ સભ્ય મુરબ્બી શ્રી ભરતસિંહ સોલંકી સાહેબ, કુલપતિ શ્રી વેદ વ્યાસ સાહેબ, આદરણીય મુરબ્બી શ્રી ધર્મેન્દ્રસિંહજી, આશાબેન ઊંઝાના ધારાસભ્ય બેન શ્રી આશાબેન, જિલ્લાના પ્રમુખ આદરણીય મુરબ્બી શ્રી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી એવા દશરથસિંહજી, મારા સ્નેહી એવા મુરબ્બી શ્રી કનુભાઈ, આદરણીય મુરબ્બી શ્રી કોટક સાહેબ, રજિસ્ટ્રાર શ્રી સાહેબ, તમામ સ્ટાફના મિત્રો, જે વિદ્યાર્થીઓએ ખરેખર આજના પ્રસંગે જેમને પદ્મી લીધી છે, એવા તમામ મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, પત્રકાર મિત્રો, આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પ્રગતિશીલ ગુજરાતની સરકાર ચાલતી હોય ત્યારે ઘણા બધા વડીલોના આશીર્વાદના કારણે અહીં બેઠેલા ઘણા બધા લોકો એવા છે કે જેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હોય, અને એની શરૂઆત અમે 2009 કરેલી, અને ત્યારે મનથી નક્કી કર્યું કે આપણે અહીં આગળ સિદ્ધપુરની અંદર બાલ મંદિરથી માંડીને PhD સુધી, CBSથી માંડીને સંસ્કૃતથી માંડીને તમામ સંસ્થાઓ આપણે કરી શકીએ, અને એમાં બધાનું માર્ગદર્શક લઈને ઘણી બધી રીતે આપણે સરકારશ્રીને પણ ઉપયોગ થઈ શકીએ એવું આપણે કામ કરીએ. આજે મને કહેતા એ થાય કે ભૂતકાળમાં પણ સરકારશ્રીએ સિદ્ધપુરમાં પણ જેમાં યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારે આદરણીય જયનારાયણભાઈ સાહેબે પણ આ વિસ્તારની અંદર 3 એવી મોટી સંસ્થાઓ સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી જ્યારે આપણા નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે એમને પણ જ્યારે 3 સંસ્થાઓ લાવી ત્યારે આજે ધીમે ધીમે આજે સિદ્ધપુર એક શિક્ષણનું હબ બન્યું છે. અને એના કારણે આજે આપણે કહી શકાય કે આદરણીય મુખ્યમંત્રી સાહેબ એને વેગ મળતો મળે, એના માટે એમાં વધારો થાય, એમાં સરકારની જેટલી આપણી અહીં આગળ સંસ્થાઓ છે એની અંદર પણ આજે ગતિ પકડાય છે, અને એના કારણે આજે સિદ્ધપુર, પાટણ યુનિવર્સિટી અને ધીમે ધીમે એમ કહેવાય બનાસકાંઠાથી માંડીને આ વિસ્તાર એ શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા બીજા વિસ્તારોમાં એ પ્રકારની આજે પ્રવૃત્તિ થઈ રહી છે, એ વાતનો આનંદ છે. પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં અવારનવાર મોટા વાહનો પલટી મારતા અકસ્માતો બનતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આ પંથકમાં બિસ્માર માર્ગોને કારણે આવી દુર્ઘટનાઓ છાશવારે સર્જાતી હોવાનું પણ જોવા મળતું હોય છે. ત્યારે આજરોજ વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં રાધનપુર તાલુકાના કમાલપુરથી સાતુન જવાના માર્ગ પર એક દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યું હતું, અને આ ટેન્કરમાં વારાઈ અને રાધનપુરના 8 ગામોથી એકત્રિત કરવામાં આવેલા દૂધથી ભરેલું હતું. આ ટેન્કર પલટી મારતા લોકોએ દૂધ લેવા પડાપડી કરી હતી. આ ટેન્કરમાં બનાસ ડેરીનું 9,000થી વધુ દૂધ ભરેલું હતું. આ અકસ્માત માર્ગ બેસી ગયેલો હોય આગળનું ટાયર ફસાતા સર્જાયો હતો. આમ સાતુન જવાનો રોડ 15 ફૂટથી પણ વધારે પહોળો હોવા છતાં ટેન્કરે પલટી મારતા લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ઘટના રોડ નીચે ખોદેલું હતું, ટાયર આગળ બેસી ગયું એટલે મેં બ્રેક મારી એટલે દૂધ હિલોળા ભેળું ગાડી પલટી મારી ગઈ. કેટલું દૂધ ભરેલું હતું? 9,104 લીટર. કયા રૂટમાં હતી? 429 રૂટ. કેટલા ગામોનું હતું? અમીરપુરા, ગોતરકા, સાણિયાથર, ગુલાબપુરા, રામેશ્વર, દેલાણા, કમાલપુર ને હાથુન, 8 ગામોનું દૂધ હતું. કઈ એજન્સીની ગાડી? રાજનંદની. તો કેટલો દૂધ ચડી ગયો, અંદર કેટલો અંદર બચ્યું હશે? અંદાજિત 150-200 લીટર ચડી ગયું છે. કોઈને વાગ્યું? ના, વાગવામાં કોઈને વાગ્યું. કઈ ડેરીનું દૂધ છે? બનાસ ડેરી. પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઘરફોડ ચોરીઓના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાળ ગામમાં ઘરફોડ ચોરી થવા પામી હતી.
આ ચોરીમાં લાખો રૂપિયાની મત્તા ચોરાઈ છે. રાધનપુર તાલુકાના સિનાળ ગામ ખાતે માજી સરપંચ અને ભાજપના નેતા રમેશભાઈ મકવાણાના ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો, જેમાં કુલ 12,54,000ની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા, જેને લઈ રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કોડની ટીમ સાથે રાધનપુર DYSP પણ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સિનાળ ગામના માજી સરપંચ બહાર ગયેલા હોય તસ્કરોએ તકનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે ઘરફોડ ચોરી અને મંદિરની ચોરીઓનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પાટણ અને શ્રી જલારામ સેવા સમિતિ હારીજના સહયોગથી પાટણ જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોનું એક જનજાગૃતિ સેમિનાર ગાંધી સ્મૃતિ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લાના 80 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને હારીજની જલારામ સેવા સમિતિ તરફથી ધાબળા વિતરણ અને સ્વેટરો મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો હાજર રહીને સરકારશ્રી દ્વારા દિવ્યાંગોને અપાતી વિવિધ યોજનાઓ વિશેની માહિતી મેળવી હતી. પાટણ જિલ્લાની રજિસ્ટર અને અનરજિસ્ટર સંસ્થાઓ ભવિષ્યમાં વિકલાંગો માટે શું કરી શકે તે માટેના સંકલનનો કાર્યક્રમ રાખી વિકલાંગોને પડતી કાયદાકીય માહિતીથી અવગત કર્યા હોવાનું જણાવ્યું હતું. પાટણ સિદ્ધપુર રોડ પર કમલીવાડા ગામ આવેલું છે અને આ ગામ બે ભાગમાં વહેંચાયેલું હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા અને ખેડૂતોને ખેતરમાં આવવા જવા હાઈવે માર્ગોનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે આજરોજ વહેલી સવારે કમલીવાડા ગામના એક પટેલ ખેડૂત પોતાની બે ભેંસો લઈને હાઈવે પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કમલીવાડા ગામ પાસે બમ્પ ન હોવાના કારણે એક અજાણ્યા વાહન ચાલકે બંને ભેંસોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને લઈ સમગ્ર ગામના આગેવાનો એકત્રિત થઈ પશુઓ સાથે બનેલ ઘટના કોઈ ગ્રામજનો સાથે ના બને તેની તકેદારીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહીવટીતંત્ર દ્વારા કમલીવાડા ગામ પાસે તાત્કાલિક બમ્પ બનાવવામાં આવે તેવી માંગ ગામના આગેવાન અલ્કેશભાઈ દેસાઈએ કરી શા માટે બમ્પની જરૂરિયાત છે તે માટે વધુ માહિતી આપી હતી. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી અમારે એટલા માટે આવવું પડ્યું કે કમલીવાડા સિદ્ધપુર હાઈવે ઉપર અમારું કમલીવાડા ગામ એ બે ભાગમાં વહેંચાયેલું છે, બે ભાગમાં વસવાટ પણ કરેલો છે, જેને પ્રાથમિક શાળાથી માંડીને હાઈસ્કૂલ 9-10 સુધી પણ અમારો ત્યાં અભ્યાસ ચાલે છે. એટલે અમારા બાળકો પણ બે ભાગની અંદર અભ્યાસ માટે પ્રાથમિક શાળાથી માંડીને હાઈસ્કૂલની અંદર જતા આવતા છે. પછી તેમ છતાંય અમારા ખેતીના કામકાજ માટે પણ બે ભાગમાં આ બાજુથી પેલી બાજુ જવું પડે છે અને એનાથી વિશેષ કે આજુબાજુના 15 ગામડા પૈકીનું મોટામાં મોટું સ્ટેન્ડ એટલે કમલીવાડાથી દરેકને અવર જવર માટે કમલીવાડા આવીને જ એમના ગામમાં જવું પડે છે. માટે અમારી સરકારને તથા માન્ય કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમને સ્પીડ બ્રેકર એટલે કે સાદી ભાષામાં આપણે એને બમ્પ કહીએ છીએ એ અમને બમ્પની વ્યવસ્થા કરી આપે. આજ સવારે 8 વાગે અમારા ગામના એક પટેલ પરિવારમાંથી બે ભેંસો લઈને એ અવર જવર કરતા હતા, અચાનક ઓળખ્યું નથી વાહનને, પણ એવી હેડફેટની અંદર ટ્રક હોય ખટારો હોય એવું કોઈ સાધન હતું મોટું અને એનાથી બે ભેંસોને નુકસાન થયું છે. એક ભેંસ તો બચે એવી પણ નથી અને એક ભેંસ તો બે ભેંસો ત્યાં જ પડી છે, સ્થળ ઉપર પડી છે. તેથી અમારા ગામની નમ્ર વિનંતી છે માન્ય કલેક્ટર સાહેબને કે સરકારશ્રીને કે અમને જલ્દીથી અમને સ્પીડ બ્રેકર એટલે કે બમ્પ જલ્દી બની આપે એવી અમારી નમ્ર રજૂઆત છે અને એ માટે અમે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન કોલેજોની આજથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. કોરોના વાયરસની મહામારીને લઈને યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરીક્ષાઓની તારીખ અને પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં થોડા દિવસ અગાઉ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા બે પદ્ધતિમાં પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પરંતુ બાબતે ઈસી સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવતા ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય રદ કરી ઓફલાઈન પરીક્ષા જ લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારે આજથી પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો હતો, જેમાં સ્નાતક સેમિસ્ટર 5, બીએડ સેમિસ્ટર 3, એલએલબી સેમિસ્ટર 3 અને 5 સહિતની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં 3 સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ તબક્કામાં બીકોમ સેમિસ્ટર 5, બીજા સેશનમાં બીએસસી સેમિસ્ટર 5 અને ત્રીજા તબક્કામાં બીબીએ, બીસીએ, બીએસડબલ્યુ અને એમએસસી આઈટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરીક્ષાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ બાબતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ ઓફલાઈન પરીક્ષાને લઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈ વધુ માહિતી આપી હતી। આજ રોજ હેમચંદ્રાચાર્ય મધ ગુજરાત યુનિવર્સિટી પાટણની ઓક્ટોબર ડિસેમ્બર 2020ની લગભગ 10-11 પરીક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી ચાલુ થયેલ છે। આ 10 પરીક્ષાઓ અલગ અલગ 3 સેશનમાં યોજાનાર હતી। એની અંદર પહેલા સેશનમાં 8:30-10:30 બીકોમ સેમિસ્ટર 5ની પરીક્ષા હતી, જેની અંદર અંદાજિત લગભગ 95% વિદ્યાર્થીઓ હાજર રહેલ છે। અત્યારે હાલ 12:30-2નું સેશન બીએસસી સેમિસ્ટર 5નું હતું, જેની અંદર પણ અંદાજિત 95%થી વધારે વિદ્યાર્થીઓ હાજર છે અને અત્યારે પરીક્ષા આપી રહેલ છે। બપોરે 3-5નું જે ત્રીજું સેશન છે એની અંદર બીબીએ, બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુ, એમએસસી આઈટી સેમ 5ની પરીક્ષાઓ છે, બરાબર। અમને આશા છે કે એની અંદર પણ આ રીતે સંખ્યા 95%થી 100% વચ્ચે રહેશે। આ તમામે તમામ પરીક્ષાઓ 28થી ચાલુને 12 તારીખ સુધી ચાલુ રહેનાર છે। પીજીનો બીજો તબક્કો એ 18 જાન્યુઆરીથી ચાલુ થશે। તમામે તમામ પરીક્ષાઓ એ યુજી સેમિસ્ટર 5 અને પીજી સેમિસ્ટર 1 અને 3ની ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે। જો કોઈ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત હોય તો આપણા કોવિડની ગાઈડલાઇન પ્રમાણે તો એ પરીક્ષા આપી ના શકે ત્યારે, કેમ કે એને ક્વોરન્ટાઈન રહેવું પડે। પરંતુ અમે કોલેજોને સૂચના આપી છે કે જે પણ વિદ્યાર્થી અત્યારે હાલ પરીક્ષા સમય પહેલાં, મતલબ કે અત્યારે ચાલુ થઈ છે ત્યારે કોરોના થયો છે, તેમજ ચાલુ પરીક્ષાએ પણ એને કોરોના થાય અને ક્વોરન્ટાઈન રહેવું પડે, તો તેવા વિદ્યાર્થીની અરજી લેવી, તેમજ ક્વોરન્ટાઈન થવા માટેનો આરોગ્ય વિભાગનો જે પત્ર હોય, જે આરોગ્ય વિભાગે સૂચના કરી હોય, એ પત્રની કોપી મેળવવી, તેમજ એ બંને વસ્તુઓ યુનિવર્સિટીની મોકલી આપવી એના લેટર પેડ ઉપર અરજી સ્વરૂપે, કે જેનો અમે પ્રોપર ચેનલ રજિસ્ટ્રાર તેમજ વાઇસ ચાન્સેલર સાહેબના ધ્યાને મૂકીશું અને તેના આધારે વિદ્યાર્થી હિતમાં શક્ય હશે તે નિર્ણય લઈશું। પાટણ એનજીએસ કેમ્પસ ખાતે આવેલ શેઠ એમએન સાયન્સ કોલેજ, ઇન્દુદયાલ મિસ્ત્રી સહિતની કોલેજોમાં પણ બીએસસી સેમિસ્ટર 5ની પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો હતો। પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ સંક્રમિત ન બને તે માટે કોલેજ કેમ્પસ ખાતે સેનેટાઇઝ ટનલ મૂકવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને સરકારની ગાઈડલાઇન મુજબ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાનું જે બીએસસી સેમ 5ના વિદ્યાર્થીઓનું નક્કી કરેલું છે તે અનુસાર આજે રાબેતા મુજબ વિદ્યાર્થીઓ આવી અને પરીક્ષા આપી રહ્યા છે। સેટ એમ એન સાયન્સ કોલેજ સિવાય અન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જેવી કે ઇન્દુદયાલ મિસ્ત્રી સાયન્સ કોલેજ, આદર્શ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ જ સેન્ટર ઉપર પરીક્ષા આપી રહ્યા છે। આમ કુલ 602 વિદ્યાર્થીઓ અમારા સેન્ટર ઉપરથી પરીક્ષા આપી રહ્યા છે અને પરીક્ષા બિલકુલ સુચારુ રીતે ચાલુ રહી છે। વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય કોરોના વાયરસના લીધે, અને એના માટે સેટ એમ એન સાયન્સ કોલેજ અને એનજીએસ કેમ્પસ દ્વારા એક જેને કહેવાય કે સેનેટાઇઝ ટનલનું પણ આયોજન કરવામાં આવેલ છે અને દરેક વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરી સેનેટાઇઝ કરી એમની જગ્યા પણ સેનિટાઇઝ કરવામાં આવેલ છે અને દરેક વિદ્યાર્થી નિશ્ચિંતપણે પરીક્ષા આપે તેવી સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે। પ્લસ કોરોનાના લક્ષણ જણાતે એવા વિદ્યાર્થીઓનું શું આયોજન કરેલ? કોરોનાનું જો લક્ષણ જણાય તો યુનિવર્સિટીની સૂચના અનુસાર જો એ કોરોના નેગેટિવ હોય તો એની અલગથી વ્યવસ્થા કરી અને એને એક્ઝામ એને આપવી હોય તો આપવા દેવાનું નક્કી કરવામાં આવેલું છે, અને જો કોરોના પોઝિટિવ જ હોય તો પછી એને ક્વોરન્ટાઈન જ કરવો પડે, એ એક્ઝામ આપી શકે નહીં।
समाचार पूर्ण करता पहला आजना मुख्य समाचार पर फरी एक नजर। भारतीय राष्ट्रीय कांग्रेस ना स्थापना दिन नी कराई उजवणी। राष्ट्रीय कांग्रेस पक्ष ना राष्ट्रध्वज ने फरकावी आपी सलामी। राष्ट्रगीत नु गान कर्या बाद स्थापना दिन नी कराई पूर्णाहुति। गोकुल ग्लोबल यूनिवर्सिटी नो योजायो प्रथम पदवीदान समारोह। मुख्यमंत्री ए प्रतिभावान छात्रों ने गोल्ड मेडल थी कर्या सम्मानित। स्टडी इन गुजरात मा हवे विश्व भरना विद्यार्थियों आवे छे अभ्यास अर्थे गुजरात मा। યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની પરીક્ષાનો થયો આજથી પ્રારંભ। કોરોના વાયરસની મહામારીને લઈને યુનિવર્સિટી દ્વારા 3 સેશનમાં પરીક્ષાઓનું કરાયું આયોજન। કોલેજ ખાતે સેનેટાઇઝની ટનલ મૂકી વિદ્યાર્થીઓનું કરાયું સ્કેનિંગ। આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ। રજા આપશો, નમસ્કાર।